नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल में आपनो हार्दिक स्वागत है। आपने अगाउना लेक्चर में सरेराश स्थिर खर्च विषय भण्या। हवे आपने आज आ लेक्चर में सरेराश अस्थिर खर्च विषय भणीशु। के बेटीना उत्पादन चालू राखो, बंद राखो, वधारो, ते अंगेना निर्णय लेवामां सरेराश खर्च अस्थिर खर्च नो उपयोगी ख्याल से के उत्पादन केटलू चालू राखो, केटलू बंद करो, केटलू वधारो ते अंगेना निर्णय लेवामां सरेराश अस्थिर खर्च उपयोगी छे। आ खर्च शोधवानो आपणे सूत्र जोईए के सरेराश अस्थिर खर्च बराबर कुल अस्थिर खर्च भाग्या कुल उत्पादन ना एकम। अब एबीसी बराबर टीबीसी भाग्या टीपी। अब एबीसी बराबर सरेराश अस्थिर खर्च, टीबीसी बराबर कुल अस्थिर खर्च और टीपी बराबर कुल उत्पादन। अब एक उदाहरण जो है कि बेटीनो कुल अस्थिर खर्च, ध्यान रखो શું કીધું કે બેટીનું કુલ અસ્થિર ખર્ચ 150 છે અને તેનું 20 એકમ બેટી તેનું ઉત્પાદન કરે તો તેનો અસ્થિર ખર્ચ જોઈએ તો એવીસી બરાબર બેટીનું કુલ અસ્થિર ખર્ચ 150 એકમ છે ભાગ્યા 20 બરાબર 7.5 રૂપિયા પ્રાપ્ત થાય છે। કેટલું મિત્રો જે અસ્થિર ખર્ચ છે જે સરેરાશ अस्थिर खर्च 7.5 रुपया प्राप्त થાય છે કે કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમ 150 ભાગ્યા 20 એટલે બરાબર કેટલા થશે 7.5 પ્રાપ્ત થાય છે। હવે આપણે જોઈએ, ધ્યાન આપજો મિત્રો, સરેરાશ અસ્થિર ખર્ચ એની આકૃતિ દ્વારા આપણે શું મેળવીએ, સમજૂતી મેળવીએ। उत्पादन नो प्रमाण कुल अस्थिर खर्च सरेराश अस्थिर खर्च बराबर Thank you.
સ્લાઇટ સ્લાઇટ ડિફરન્સ છે સરસ અસ્થિ ખજની રેખા પર જોઈ થોડુંક થોડુંક ડિફરન્સ છે ત્યાં આજ y x બરાબર સરસ અસ્થિ ખર્ચ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર હવે શું કીધું આપણે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર અને એસી બરાબર હવે આપણે જોઈએ આ ઉત્પાદનનો પ્રમાણ છે આ સરેરાશ અસ્થિરતા શું કીધું 10 એકમે 8 છે એટલે 8 પછી 20 એકમે 7.5 પછી 30 એકમે 7 બરાબર પછી 40 એકમે 7.25 પછી 50 એકમે 7.8 પછી 60 એકમે 8.33 60 એકમ 70 એકમે 8.85 બરાબર 8.85 હવે જોજો મિત્રો જેમ જેમ ઉત્પાદન વધે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે જો શરૂઆતમાં શરૂઆત છે એમાં ઉત્પાદન વધ્યું પણ જે સરેરાશ અસ્થિર ખર્ચ શું છે ઘટે છે અને ઉત્પાદન વધારો ચાલુ રહેતા સરેરાશ કે ઉત્પાદન થોડોક થોડોક વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા આ હવે આવી જ ઉત્પાદન વધે એમ સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધારો થાય છે પહેલા ઘટાડો થયો ચાલુ રહેતા અસ્થિર ખર્ચનો શું ઉત્પાદન અસ્થિર ખર્ચ થોડુંક ઘટે છે જ્યારે હવે બીજી બાબત કે સરેરાશ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ પણ શું થાય છે વધે છે એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહી શકાય ટૂંકમાં એક સમજવાનું કે શરૂઆતમાં ઉત્પાદન વધે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે બસ આટલું યાદ રાખવાનું તે તમે આકૃતિમાં આપણે જોઈ શકો છો આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ડાબીથી જમણી તરફ ઉપરથી નીચે તરફ એટલે કે ઋણ ઢાળવાળી દર્શાવે છે જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે પરંતુ 30 એકમ પછી જો કેટલા એકમ પછી 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવશે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે આ જે સરેરાશ અસ્થિર ખર્ચમાં શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ તેમાં ઘટતી પેદાશનો જે નિયમ છે એ અમલમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ અસ્થિર ખર્ચની વ્યાખ્યા પછી આકૃતિ દ્વારા સમજૂતી મળી ગઈ તેનું સૂત્ર દ્વારા સૂત્રનું ઉદાહરણ દ્વારા પણ તમને સમજાઈ ગયું હશે તો હવે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ખાસ પ્રશ્ન પૂછાય તો શરૂઆતમાં વ્યાખ્યા લખવાની પછી તેના જે સૂત્ર આપી ઉદાહરણ આપવાનું અને પછી તેની આકૃતિ દ્વારા સમજૂતી લખવાની હવે આપણે આગળ સરેરાશ ખર્ચ વિશે અભ્યાસ કરીશું
सरेराश खर्च। હવે જોઈએ મિત્રો સરેરાશ ખર્ચ એટલે શું, કે સરેરાશ ખર્ચને કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે સરેરાશ ખર્ચ છે એને કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે। સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ છે, જે સરેરાશ ખર્ચ છે કેવું છે મિત્રો એકમ દીઠ ખર્ચ છે। કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે, પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે। જે કુલ ખર્ચ છે એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો શું છે મિત્રો સરવાળો। તેથી કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદન એકમો વડે ભાગવાથી આપણે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે, કે બંનેનો જે સરવાળો થાય તેને ભાગવાથી આપણે શું થાય છે સરેરાશ ખર્ચ। તો સરેરાશ ખર્ચનું આપણે સૂત્ર જોઈએ, કે સરેરાશ ખર્ચ સરેરાશ ખર્ચ એટલે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, અથવા સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો। હવે આપણે આકૃતિ દ્વારા તેની સમજૂતી મેળવીએ, તો ઉત્પાદનનો પ્રમાણ એકમમાં કુલ ખર્ચ અને સરેરાશ ખર્ચ,
સમજો ધ્યાન રાખજો કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતું જાય છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ કુલ ખર્ચ ઘટતું જાય વધતું જાય છે અને પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ શું થાય છે ઘટે છે અને પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે જોજો ધ્યાન રાખજો શરૂઆત છે એમાં સરેરાશ ખર્ચ 9.87 પછી 7.7 સ્થિર થયું અને પછી શું કર્યું ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે ખર્ચના આ વલણને આધારે મેં આકૃતિ દ્વારા તમને સમજાવ્યો શરૂઆતમાં વલણ ઘટ્યું પછી બે સ્થિર થયું આ બે સ્થિર થયું બરાબર ને પછી આગળ વધ્યું છે તો તમને ખબર પડી ગઈ છે કે શરૂઆતમાં વલણ જે છે ઘટે છે પછી સ્થિર થાય છે ત્યારબાદ વધે છે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ ખર્ચ દર્શાવવામાં આવ્યું છે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા U આકાર જેવી બને છે ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે કોઈ ઉત્પાદનનો લઘુત્તમ બને છે અને ત્યારબાદ વધે છે માટે સરેરાશ ખર્ચ રેખા U આકાર ધારણ કરે છે પરીક્ષામાં પૂછાય કે સરેરાશ ખર્ચ રેખા કેવા આકાર ધારણ કરે છે તો સરેરાશ ખર્ચ રેખા U આકાર ધારણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ સરેરાશ ખર્ચમાં તમને ખબર પડી ગઈ હશે અસ્તુ વિદ્યાર્થી મિત્રો